ગુજરાતના મુખ્યમંત્રીએ એકવાર આપણને કહ્યું હતું કે તમને કોઈ પણ સમસ્યા હોય તો મને એક પોસ્ટકાર્ડ લખો, હું તમારી મદદે આવી જઈશ. પણ હકીકત, વડોદરામાં મોદી જે વખતે આવવાનો હોય બધા રોડ પર કર્ફ્યુ લાગી જાય. અમારે એમને સમસ્યા કેવી હોય તો કેવી રીતે કહેવાની? મોદીએ હોટલાઈન ખોલી છે, હોટલાઈનમાં કોઈ દિવસ એમનો નંબર લાગે છે? અમે અમારી સમસ્યા ચિઠ્ઠી લખીને મોકલીએ, ઈમેલ થી મોકલીએ, કેવી રીતે સોલ્વ થાય છે ક્યારે? હવે જુઠ્ઠાણાઓ અને ઠાલા વચનો ક્યાં સુધી આપણને ભરમાવી શકશે? આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ. આરબીઆઈએ સીઆરઆરમાં 0.25% ઘટાડો કર્યો છે. હવે સીઆરઆર 4.5% થઈ ગયો છે. સીઆરઆરમાં 22 સપ્ટેમ્બરથી આ ઘટાડો લાગુ કરવામાં આવશે. સીઆરઆરમાં કાપશ્રી સિસ્ટમમાં 17,000 કરોડ રૂપિયા આવશે. બીજી તરફ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 8% અને રિવર્સ રેપો રેટ 7% ઉપર સ્થિર છે. આરબીઆઈ બેંક રેટ અને MSFR ને 9% જાળવી રાખ્યો છે. આરબીઆઈ નું કહેવું છે કે ડીઝલનો ભાવ વધારો મધ્યમ અવધિ માટે ફાયદાકારક રહેશે. ડીઝલના ભાવ વધારાથી થોડા સમય માટે મોંઘવારી વધવાની આશંકા છે. મોંઘવારી દર હજુ પણ ખતરનાક સ્તરે છે અને આગળ જતા દબાણ જળવાઈ રહેશે. વિકાસમાં સુધારા માટે આરબીઆઈ ની ભૂમિકા પણ મહત્વપૂર્ણ સાબિત થશે. તો વળી વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી રંગરાજનનું કહેવું છે કે રેપો રેટને લીધે સીઆરઆરમાં કાપનો નિર્ણય યોગ્ય છે. સીઆરઆરમાં આજે કરાયેલો ઘટાડો મોટો નથી, પણ આરબીઆઈનું આગામી પગલું મોંઘવારી ઉપર નિર્ભર રહેશે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 63મો જન્મદિવસ છે. દેશ વિદેશમાં વસતા તેમના ચાહકો શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે. આમ તો તેઓ પોતાનો જન્મદિવસ ઉજવવામાં માનતા નથી, પરંતુ રાજ્યભરમાં અને દેશ પરદેશના લોકો તેમને શુભેચ્છા પાઠવવા થનગનતા હોય છે, જેથી મોદી પોતાના બ્લોગ, ટ્વિટર અને ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી પોતાના સંદેશની આપલે કરે છે. ત્યારે આજે પણ તેમણે સવારે પોતાના દિવસની શરૂઆત માતૃચરણ સ્પર્શ કરીને કરી અને દેવ દર્શન બાદ પોતાના રૂટીન કાર્યમાં લાગી ગયા. રાજકોટમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં હજારોની જનમેદનીને સંબોધી, જેમાં કેન્દ્ર સરકાર અને કોંગ્રેસની ઝાટકણી કાઢી, સાથે જ પોતાના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓનો સ્વીકાર પણ કર્યો. કોંગ્રેસ ઉપર વાકબાણ છોડતા તેમણે જણાવ્યું હતું કે એફડીઆઈના રસ્તે દેશના યુવાનોની રોજગારી છીનવવાનું કાવતરું કોંગ્રેસે કર્યું છે. આ ઉપરાંત મનમોહન સિંહના સિંઘમ રૂપ ઉપર કટાક્ષ કરતા કહ્યું કે આજ સુધી કેટલી વાર સિંઘમ થયા છે અને માત્ર અમેરિકાના લાભાર્થે પરમાણુ કરાર ઉપર સહી કરી હતી. આ ઉપરાંત આજે જન્મદિને અંબાજીમાં આદ્યશક્તિમાં જગદંબાના દર્શન કરીને ઉત્તર ગુજરાતની યાત્રાનો પણ પ્રારંભ કર્યો. આ પ્રસંગે ભાજપના મોવડીના નેતા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આજે ઠેરઠેર થઈ રહી છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ સહિત દેશ અને વિદેશના લોકો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભાજપ લઘુમતી મોરચા દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈ, જેમાં 63 કિલોની કેક કાપીને મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી. ગુજરાત કે વિકાસ પુરુષ,
परम आदरणीय सज्जन नरेंद्र भाई का आज 63वां जन्मदिन है। जिस तरह गुजरात की प्रगति पिछले 10 सालों में गुजरात के मुख्यमंत्री रहते हुए नरेंद्र भाई ने गुजरात का विकास किया है और आगे भी इसी तरह विकास करते रहे, उसी परिकल्पना से आज उनके जन्मदिन पर जमालपुर खाड़िया विधानसभा क्षेत्र से लोगों ने मिलकर ये रक्तदान कैंप रखा है। उनका उद्देश्य यही है कि जिस तरह आपने अपना खून की कीमत समझकर गुजरात के लोगों के लिए प्रगति किया है, आने वाले दिन में विकास के लिए भी हमारे रक्त की जरूरत पड़ी तो हम देने के लिए तैयार है। आप विकास करते रहिए, विकास के लिए हम आपके साथ हैं और जरूरत पड़ी तो हम अपना खून देकर भी आपके साथ अपने विकास के लिए, गुजरात के विकास के लिए, हम गुजरात के 6 करोड़ लोग आपके साथ रहते हुए आज ये 63वां जन्मदिन 63वां जन्मदिन हम एकजुट बनकर एक साथ मिलकर आज उनका उत्सव मनाया जा रहा है। જેમાં જમાલપુર વિસ્તારના ભાજપ લઘુમતી મોરચાના અનેક કાર્યકરો અને મોદીના શુભેચ્છકો હાજર રહ્યા હતા અને તેમના દીર્ઘાયુ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી। ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને હવે 7મા મુદ્દાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત પ્રજા વિકાસ દર્શનના 7મા મુદ્દાની જાહેરાત કોંગી મોવડી મંડળ દ્વારા આજે કરવામાં આવી, જેમાં મુખ્યત્વે 1 લાખ જેટલી સરકારી કર્મચારીઓની જગ્યા ભરવામાં આવશે। ઉપરાંત વય મર્યાદામાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે। સરકારી ભરતી માટેની વય મર્યાદા 25ની જગ્યાએ 35 વર્ષ કરાશે। આ ઉપરાંત 10 લાખ શિક્ષિત યુવાનો માટે નવી રોજગારીનું સર્જન કરવાની પણ જાહેરાત કરાઈ। सबसे ज्यादा जो शिक्षित युवा है वो बेरोजगार है। 10 लाख से ज्यादा शिक्षित बेरोजगार गुजरात में। 11 साल के शासन में भारतीय जनता पार्टी ने जो रोजगार नीति बनानी चाहिए वो नहीं बनाई और जो राज्य का सारा रिसोर्सिस था वो सारा रिसोर्सिस, राज्य का बजट, राज्य की जमीन, पोस्टल बैल, सभी चंद उद्योगपतियों को उन्होंने दे दिया और यहाँ स्थानिक रोजगारी भी नहीं दी जा। कांग्रेस पक्ष ने तय किया है कि वो शासन में आएंगे उनके बाद राज्य सरकार में जितनी भी वैकेंसी से वो 1 लाख के करीब हम तुरंत ही भर देंगे। जो रोजगारी के लिए जो आयु आज 30 ईयर्स रखी गई है वो 35 ईयर्स कर देंगे हम। 10 लाख नई नौकरियां निकालकर उनका सर्जन करेंगे और जो व्यावसायिक शिक्षा जिन्होंने ली है उनके लिए इंडस्ट्रियल एस्टेट में हम उसके प्लॉट मुहैया करवाएंगे, उसको लोन और सब्सिडी देंगे। जो परंपरागत कृषि और जो विश्वकर्मा समाज के लोग हैं उन दोनों वर्गों के लिए, उनके युवा युवतियों के लिए हम नई एकेडमी बनाएंगे और वैल्यू एडिशन करने के लिए उनको टेक्नोलॉजी देंगे, उसको जमीन देंगे और उनको लोन और ब्याज की सब्सिडी भी देंगे। ઉપરાંત કારીગર વર્ગ, વિશ્વકર્મા સમાજ, સમારકામ, વણાટકામ અને ભરત ગૂંથણ કરતા વર્ગના યુવક યુવતીઓને તાલીમ આપવા 66 ગુજરાત હેન્ડીક્રાફ્ટ એકેડમી સ્થાપવામાં આવશે। આ ઉપરાંત 100 નવી ITIની સ્થાપનાની જાહેરાત પણ કરાઈ છે। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। સદીના મહાનાયક ગઈકાલે અમદાવાદનો મહેમાન બન્યા હતા। લાખોની સંખ્યામાં સયંસાને આવકારવા ઉમટી પડેલી હકડેઠઠ ભીડ જોઈને બિગ બી ભાવ વિભોર થઈ ગયા। બિગ બીની એક ઝલકવામાં કોઈક ઝાડ ઉપર તો કોઈક ધાબા અને કોઈક વાહન ઉપર ચડી ગયું। અમદાવાદમાં કલ્યાણ જ્વેલરી સ્ટોરને ખુલ્લો મૂકવા આવેલા બિગ બીનું શેડ્યુલ ઘણું ટાઈટ રહ્યું, છતાં બિગ બીએ પોતાના સ્વભાવ પ્રમાણે લોકોને અભિવાદન કરી આવકાર્યા। ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અને ધીર ગંભીર વ્યક્તિત્વ ધરાવતા બિગ બીએ ગુજરાતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગુજરાત મને મારા બીજા ઘર જેવું લાગે છે।
રવિવારે મોટે ભાગે શાંત રહેતી શહેરની સડકો ઉપર હજારોની જનમેદની ઉમટી પડી અને તેનું કારણ હતા બિગ બી. કોઈ નેતા માટે આટલી બધી મેદની ઉમટી પડી હોય તેવું ક્યારેય નથી બન્યું, પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ રીતસર તેમની એક ઝલક મેળવવા કલાકો સુધી હૈયે હૈયું દળાય તેટલી ભીડ વચ્ચે પણ ઉભા રહ્યા. તે દર્શાવે છે કે નેતા કરતા અભિનેતા માટે લોકોનો પ્રેમ કેટલો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 49મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશના વિવિધ શહેરોમાં નેશનલ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે ગુજરાતનો મુખ્ય કેમ્પ યોજાયો હતો. આ મેગા બ્લડ ડોનેશન અભિયાનમાં 1,00,000 વોટર રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રખાયું હતું અને આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકરે પણ સંદેશો પાઠવ્યો હતો. આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ અંગે मतलब ब्लड डोनेशन का मेगा इवेंट कर रहे हैं. इस इवेंट का मतलब ब्रांड एम्बेसडर हमारे सचिन तेंदुलकर अखिल भारतीय लेवल के ऊपर दक्षिण में रजनीकांत जी 350 से भी ज्यादा स्थलों के ऊपर, उसमें सभी बड़े महानगर, सभी नगर, सेमी टाउन, गांव वगैरह जो है इन्वॉल्व है इस प्रोग्राम के अंदर. पूरे उस पर्टिकुलर दिन के अंदर 1,50,000 से भी ज्यादा वोटर हम लोग टारगेट कर रहे हैं और मान के चल रहे हैं कि भी 125,00,000 जनता के बीच में 125,00,000 का जो टारगेट है, 1,50,000 यूनिट की जो टारगेट है वो शायद कम ही रहेगा, शायद हम लोग इसके ऊपर सफल रहेंगे रहेंगे. गुजरात में हम लोग 20 स्थलों से भी ज़्यादा जगह पे ब्लड बैंक मतलब ब्लड डोनेशन कैंप का आयोजन कर रहे हैं और अहमदाबाद पर्टिकुलर क्षेत्र के अंदर 25 से ज़्यादा स्थलों के ऊपर कर रहे हैं. प्रोग्राम की शुरुआत गुजरात यूनिवर्सिटी एग्जीबिशन हॉल में कर रहे हैं, जहाँ पे उनका इनॉग्रेशन हमारे मुनिश्री राष्ट्र संत तरुण सागर जी, ज्ञानेन्द्र मुनि और प्रशांत मुनि जी के प्रेजेंस में गुजरात राज्य के मुख्यमंत्री श्री नरेंद्र मोदी जी करेंगे. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અધ્યક્ષ વિમલ ધિયાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે દર્દીઓને રક્ત ન મળતા હજારો દર્દીઓના મોત થતા હોય છે અને આજે પણ દેશમાં જોઈએ તેટલી બ્લડ બેંકો નથી, જેથી સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં લોહીની અછતને કારણે ઘણી વખત ગંભીર રોગોની સારવાર દરમિયાન દર્દી મોતને ભેટે છે. આ સ્થિતિને ઘટાડવા માટે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં રક્તદાન અંગે વધુ જાગૃતિ લાવવા માટે બ્લડ ડોનેશન ડ્રાઈવ યોજાયું અને આ સામાજિક કાર્યને સફળ બનાવવા માટે 13 જેટલી બ્લડ બેંકો અને વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી સક્રિય બની રહ્યા છે, ત્યારે રાજ્યની નવનિર્મિત રાજકીય પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીનું અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર સભા યોજાઈ, જેમાં જીપીપીના મહામંત્રી ગોરધન ઝડફે રાજ્ય સરકારને આડે હાથ લીધી. તેમણે જણાવ્યું હતું કે કેગના રિપોર્ટના આધારે કોલસા કાંડના વાજા વગાડનારા મોદી સરકાર રાજ્યમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે કેગના રિપોર્ટને કેમ અવગણે છે અને લોકાયુક્તની નિમણૂક શા માટે કરતા નથી. આ ઉપરાંત ગુજરાત પરિવર્તન પાર્ટીના નેતા અને સ્થાપક કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજનું ભાજપ હવે ભાજપ નથી રહ્યું, જ્યાં કોઈ સ્વતંત્ર નથી, માત્ર વ્યક્તિ વિશેષની વાહવાહી થાય છે, ત્યાં હું ગુંગળામણ અનુભવતો હતો અને આ અંગે તેમણે હનુમાનજીના ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત જંગી માનવ મેદનીથી એક વાત સ્પષ્ટ રીતે ઉપસી રહી છે કે આગામી ચૂંટણીમાં મોદી સરકારને ટક્કર આપી શકવા હવે જીપીપી પણ તૈયાર છે. બાપાએ જણાવ્યું હતું કે હવે ભાજપ સમર્પિત સંગઠનો સંઘ, વીએચપી અને બજરંગ દળ ગુજરાતની મોદી સરકારથી હાલ વિમુખ થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. Thank you.